ગીર સોમનાથના કોડીનારની સુગર ફેક્ટરી ફરી ધમધમતી કરવાનું એલાન. આઈપીઆઈ કંપનીને ફેક્ટરી શરૂ કરવા લીલી ઝંડી આપવામાં આવી. 2016 વર્ષથી બંધ થયેલી કોડીનાર સુગર મિલ ફરી શરૂ થવાની કવાયત શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. છેલ્લા 10 વર્ષથી આ સુગર બંધ હતી. આઈપીએલ કંપની લિમિટેડ જે આ સંસ્થા ઉપર કરજ હતું એ ભરી દેવાની જીએસટી બેંકારે બાંહેધરી લીધી છે. એ કરજ ભરી અને આ સંસ્થા ફરીથી ધમધમતી થાય તો આ તાલુકાનું ભવિષ્ય બહુ સારું ઉજળું છે. આર્થિક પણ ખૂબ લાભ થવાના છે અને જેથી કરીને લોકોના જે અત્યાર સુધીના જે પાકોમાં નિષ્ફળતા મળતી અને દર વર્ષે અતિશય વરસાદના હિસાબે મગફળી સોયાબીન જે બીજા પાકો છે એ ખરાબ થઈ જતા બગડી જતા મજૂરોની અછતના હિસાબે જે લોકોને તકલીફો ભોગવવી પડતી એ આ સુગર ફેક્ટરી ચાલુ થવાથી આ બધા પ્રશ્નોનું નિરાકરણનો અંત આવશે એવું અમારું માનવું. આજે બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ખાસ સાધન સભા મળી, એમાં વર્ષોથી જે કોડીનાર તાલુકાના 14,000 ખેડૂતોની માંગ હતી, 2016 જે સુગર ફેક્ટરી બંધ હતી એ ફેક્ટરી ચાલુ થાય, ફેક્ટરી ચાલુ થાય, આ એક જ જે માંગ હતી એ પરિપૂર્ણ થવા તરફ જઈ રહી. અને આનાથી કોડીનાર તાલુકાનો મુખ્ય પાક શેરડી છે અને શેરડીથી જ કોડીનાર તાલુકો ઉજળો છે. અને આજે જે આ આઈપીએલ કંપનીને 30 વર્ષના ભાડાપટ્ટે આપી અને જે કામ થઈ રહ્યું આનાથી કોડીનાર તાલુકાના 14,000 ખેડૂતોમાં બહુ આનંદની લાગણી થઈ અને બધા આ બાબતે બહુ ખુશ છે. અને આ તકે કોડીનાર સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી પ્રતાપભાઈ ડોડિયા, બોર્ડ ઓફ ડિરેક્ટર માનની માજી સાંસદ દિનુભાઈ સોલંકી, આપણા ધારાસભ્ય રજીવનભાઈ વાંઝા, તમામનો કોડીનાર તાલુકાના ખેડૂતો ખૂબ હર્ષની લાગણી સાથે આભાર માને છે. હા, તમામ સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી. સુગર ફેક્ટરીના તમામ સભાસદોએ, આખી સાધારણ સભાએ એકમતે મંજૂરી આપી. આજે અમારી 7મી ખાસ સાધારણ સભા મળી. આમાં આજનો હેતુ આ સાધારણ સભાનો, અગાઉ તો મને છેલ્લી સાધારણ સભાએ બોર્ડને અધિકારો આપ્યા જ હતા ફેક્ટરી ચાલુ કરવા માટે આઈપીઆર કરાર કરવામાં, પરંતુ અમને એવું લાગ્યું કે આજે જે ડ્રાફ્ટ તૈયાર થયો છે આઈપીએલએ એ માટે ખાસ સાધારણ સભા બોલાવી અને દરેક સભાસદોને નાનામાં નાની માહિતી આપી અને આપણે સર્વાનુમતે આજના જે બંને ઠરાવો છે આઈપીએલ સાથેનો જે ડ્રાફ્ટ છે લીઝ એગ્રીમેન્ટનો એ અને બેંક સાથે જે ઓટીએસ સેટલમેન્ટનો બીજો ઠરાવ છે એ બંને ઠરાવો મંજૂર કરવા માટે આજે અમે સાધારણ સભા બોલાવી અને સારા વાતાવરણમાં અહીંયા સભાસદ ભાઈઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમાં સંમતિ આપી છે, એનું અનુમોદન કર્યું છે અને આવનારા દિવસોમાં ટૂંકા જ સમયમાં આઈપીએલ કંપની અહીંયા સુગર ફેક્ટરીનું રિપેરિંગ તાત્કાલિક ચાલુ કરી જે કંઈ પણ નવી મશીનની બેઠાડવી પડે એ બેસાડીને પણ આવતી સિઝન 2025-26 ક્રશિંગ સિઝન ચાલુ થાય એ માટેના પ્રયત્નો અમારા રહેશે. તો એના ફાયદામાં તો ખૂબ જ મોટો ફાયદો થાય છે કે તો શેરડી આ તાલુકાની જીવાદોરી સમાન પાક છે અને એમાં ઓછા વળતરે ખેડૂતોને વધુ આમાં વળતર મળી શકે હેતુથી શેરડી આ સુગર ફેક્ટરી ચાલી ખૂબ જ જરૂરી હતી. આ સંસ્થા જેમાં લાખો રૂપિયાના શેર સભાસદોના છે, આ આખું સેટલમેન્ટ થઈ જતા આ બધી જ મૂડી ધોવાથી અટકી છે અને સભાસદોના શેરની કિંમત પણ આવનારા દિવસોમાં વધશે અને આવનારી પેઢી આ સંસ્થાના સભાસદોની આવનારી પેઢીને પણ એક દિશા મળશે અને આવનારું ભવિષ્ય કોડીનાર સુગર ફેક્ટરીના સભાસદો માટે ખૂબ જ ઉજ્જવળ રહેશે. હેલો એવરીવન, આજે હું તમને ભુજના સૌથી મોટા શોરૂમની મુલાકાત લેવડાવીશ. મેં અહીંયા કને એવી વસ્તુઓ જોઈ જે આઈ થિંક મેં આખા ભુજમાં ક્યાંય નથી જોઈ. ક્વોલિટી એમની એકદમ સારી છે અને અહીંયાના સોફાઓની વાત કરું તો અહીંયા કને તમને ડિઝાઇનિંગ લેટેસ્ટ સોફા જોવા મળશે અને ઇમ્પોર્ટન્ટ સોફા.
આજે જ મુલાકાત લો પ્રબલ ફર્નિચરની. થેન્ક યુ સો મચ.